અને રાજભાઈ દીકરી તો હું તમને વડા શીખો રાજન માટે સાથે બે ભોજન મીઠા કરો રાજવી ફેર રાજવી જ બોલો આજ જમવાની વાતો એક બાજુ રહી પણ આજ તમને બે સવાલ પૂછો છો જે વાત હોય તે સત્ય વાત કરજો રાજવી જ બોલો પૂછો રાજવી ફેર રાજવી જ બોલો આજ દીકરી ઉડાવતા આજ દીકરી ઉડાવતા આટલા બધા આંસુ તમારી આંખોમાં કેમ આવી રહ્યા છે રાજન અરે રાજવી એવો તે કયો બાપ હોય દીકરી વડાવતા જેમની આંખોમાં આંસુ ના આવે રાજવી અરે રાજવી જ માલા વાત તો તમારી સતી છે પણ આજ તમારી આંખોમાં કોઈ બીજી પ્રકારના આંસુ દેખાય રહ્યા છે રાજવી જ માલા માટે રાજવી જ માલ આજ તમારા સંતાની અંદર દીકરા કરલા અને દીકરી કરલી છે હા રાજવી જો સંતાનની વાત કરતા હોય ને રાજવી તો દીકરી મારે આંગણીએ તણ તણ રમાય છે રાજવી દીકરો મારે એક પણ નથી અરે ખમોશ રાજવી જ બોલ ખમોશ રાજવી જ બોલ જો મને આવી ખબર હોત કે તારા સંતાનની અંદર એક પણ પુત્ર નથી તો મારા પુત્ર પ્રતાપની જાણ તારા આંગણા સુધી નો આવત રાજવી જ બોલ માટે રાજવી જ બોલ આજે હું કહું આજ તું કાન ખોલીને સાંભળી લેજે ખબર પડી આજ તારા રાયરા જેવડા ટુકડા કરી આજ મારા ગઢના કાંકરા લટકાડી દઈશ રાજવી યજમાન હા રાજવી તો જતા જતા તમે પણ સાંભળતા જાઓ રાજન કે જ્યાં સુધી મારે ઘરે પુત્ર થી પાણું ના બધાય ને રાજવી ત્યાં સુધી મારે પણ પિંગલગઢ ના જાળવા જો આગ્રહ છે રાજવી અરે રાજવી જ બોલ લો અત્યારે તો મારા પુત્ર પ્રતાપ ની જાન રણમાં ભૂગી છે તો કદાચ જો તારે વેર મારું હોય તો આવજે મારા પિંગલગઢ ને પાદર જય મા ભવાની જય મા ભવાની અરે વીરા વરદાન કહો મારા રાજમાંથી તમારા માતુ બોલાવો હે આજે પરા ધન બોલાવે રાજો માતા આવા જોરે
મધ્ય રાત્રિએ કક્ષની અંદર યાદ કરવાના કારણ હું હોય વિરા અને મધુશ્રી મારા મહારાજને કામ છે સ્વામિનાથના શરણોની અંદર 7 મિનિટથી ના લાખ લાખ વંદન છે મારા નામ કહો કક્ષની રાણીને યાદ કરવાના કારણ શું હોય સ્વામી હા સદઈ તમારા કેવા મુજબ આપની દીકરી સગુણ અમે 16 રસમાં છાસરવડ આવી સતી હવે મને ખુશીથી વંજાવવાની રજા આપો રાણી રાજા વિયોગની વાતો તો કોઈ વૈરાગીને શોભે તમે જેવા રાજપૂતને નહીં કદાક્ષ ભગવાનનું ભજન જ કરવું હોય ને તો રાજમહેલના ખૂણાની અંદર બેહીને પણ હકરી હકાઈમાં વગડા ભટકવાની જરૂર ન હોય માટે હઠ રહેવા દો જીદી રહેવા દો વન તમને નહીં જવા દો રાજન તમને નહીં જવા દો ના સતી દીધેલા વસનને યાદ કરો સતી હવે મને હસ્તામુખે વનમાં વડાવો સતી હસ્તામુખે વનમાં વડાવો સ્વામી વચન દીધા છે એટલે રાજપૂતાણી લાચાર થઈને ઊભા છે વન તો તમને જરૂરથી વડાવશે પણ સ્વામી કેવતની અંદર કહેવાય છે કે રાજા થાય ભગવાનની ભક્તિ કરાયની માટે જર્મનિયા જામા કેસરિયા વાઘા રેશમી રૂમાલ માથાના મુગટ અમને ખોડે અર્પત કરો ને ધીમા ડગલે કાશીનાથના શરણે સીધા આવો સ્વામી શરણે સીધા આવો હા શ્રી હે યાજ માથાનો મુગટ સતી તમને સોપો નાથી નાથી